மங்களன் குன்கொண்டாரிய உஜயேந்திரம் சுமங்கலன் நமா சுமரிசாராய் சுவானும் பூத்தியாசாஸ்தி சுவாய் பிரபாய சர்வாமிதா. प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन सार नीतिका तत्व प्रदीपिका एनो स्वाध्याय चाले छे। एमां आपणे ज्ञेय तत्व प्रज्ञापननी अंदर द्रव्य सामान्य नो अधिकार पूरो कर्यो एटले गाथा 126 अने ते पछीथी कलश 7 अने 8 नो स्वाध्याय पूरो कर्यो छे। એના ઉપરના પૂજ્ય ગુરુદેવના પ્રવચનો પણ આપણે સાંભળ્યા છે। તે પછીથી કળશ 9 આપણે વાંચનમાં લીધો છે। આજે પૂજ્ય ગુરુદેવ કળશ 9 થી શરૂ કરી અને આપણને બીજો અધિકાર ની પહેલી ગાથા 127મી ગાથા એટલે કે દ્રવ્ય વિશિષ્ટ ની ગાથા એનો વિસ્તાર કરશે। તો આપણે પહેલા 9મો કળશ કર્યો છે તો એને સહેજ ફરી વાંચનમાં લઈએ, તે પછીથી 127મા ગાથાનો ઉપોદગાત લઈએ અને પછી 127મી ગાથા લઈએ। તો 9મો શ્લોક તો આપણે કર્યો છે પણ એમાં એ વાત આવી 9મા શ્લોકમાં એના અર્થમાં એટલી વાત કરી કે એ રીતે દ્રવ્ય સામાન્યના જ્ઞાનથી મનને ગંભીર કરીને હવે દ્રવ્ય વિશેષના પરિજ્ઞાનનો પ્રારંભ કરવામાં આવે છે અને ત્યાં પછી આ અધિકાર પૂરો થયો એની વાત લીધી કે આમ શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય દેવ પ્રણીત શ્રી પ્રવચન સાર શાસ્ત્રની શ્રીમદ અમૃતચંદ્રાચાર્ય દેવ વિરચિત તત્વદીપિકા નામની ટીકામાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનને વિશે દ્રવ્ય સામાન્ય પ્રજ્ઞાપન સમાપ્ત થયું અને તે પછીથી અહીંયા ગાથા 127 ઉપોદઘાતમાં અહીંયા એમ કહે છે કે હવે દ્રવ્ય વિશેષનું પ્રજ્ઞાપન કરે છે। દ્રવ્ય સામાન્યનું પ્રજ્ઞાપન પૂરું થયું, હવે દ્રવ્ય વિશેષનું પ્રજ્ઞાપન કરે છે અર્થાત દ્રવ્ય વિશેષોને દ્રવ્યના ભેદોને જણાવે છે। તેમાં પ્રથમ દ્રવ્યના જીવ અજીવપણારૂપ વિશેષને નક્કી કરે છે અર્થાત દ્રવ્યના જીવ અને અજીવ એવા બે ભેદો દર્શાવે છે। છ દ્રવ્ય એમાં જીવ, તો જીવ તો એક અને બાકી 5 છે તે અજીવ અને જે જીવ છે તે ચેતન છે, પેલા 5 છે તે અચેતન છે એ વાત અહીંયા 127મી ગાથામાં કરી છે। તો 127મી ગાથા આપણે સંસ્કૃતમાં લઈએ છીએ। દ્રવ્યમ જીવો અજીવો જીવ પુનઃ ચેતનો ચેતન ઉપયોગમય ઉદગળ દ્રવ્ય પ્રમુખો અચેતનો ભવતી ચ જીવ। ગુજરાતીમાં ગાથા છે। છે દ્રવ્ય જીવ અજીવ ચિત્ત ઉપયોગમય તે જીવ છે, ઉદગળ પ્રમુખ જે છે અચેતન દ્રવ્ય તે અજીવ છે। ગાથાના અન્વયાર્થમાં કહે છે કે દ્રવ્યમ જીવ અજીવ, દ્રવ્ય જીવ અને અજીવ છે, દ્રવ્ય જીવ અને અજીવ છે, એક દ્રવ્ય જીવ છે અને બીજા 5 છે તે અજીવ છે। ભગવાનના જ્ઞાનમાં 6 દ્રવ્ય આવ્યા, અનંતકાળથી વસ્તુનું સ્વરૂપ આમ જ છે, જગતનું સ્વરૂપ આ રીતે જ છે, 6 જ દ્રવ્ય છે અને 6 દ્રવ્ય ને ભગવાને જેમ છે તેમ જાણ્યા છે, સૂક્ષ્મપણે જાણ્યા છે અને તે પણ કેવળ જ્ઞાન દ્વારા જાણ્યા છે એટલે પ્રત્યક્ષ જાણ્યા છે એટલે એમાં કોઈ આશંકાને સ્થાન નથી। દ્રવ્યનું જે સ્વરૂપ ભગવાનના જ્ઞાનમાં પ્રકાશ્યું છે એમાં કોઈ આશંકાને સ્થાન નથી, શંકાની તો વાત જ નહીં અને આ તો
અનંત તીર્થંકર ભગવાનોએ, અનંત કેવળી ભગવાનોએ એ પ્રકાશ્યું છે. એટલે વસ્તુનું સ્વરૂપ એમ જ છે. દ્રવ્ય છ છે, એમાં એક જીવ છે અને પાંચ અજીવ છે. આગળ કહે છે કે પુનઃ ચેતન ઉપયોગમય જીવ, અને ત્યાં ચેતનના ઉપયોગમય તે જીવ છે. ચેતનના ઉપયોગમય એટલે ચેતનામય તથા ઉપયોગમય તે જીવ છે. જો ઉદ્ગળ દ્રવ્ય પ્રમુખ અચેતન અજીવ ભવતી, અને ઉદ્ગળ દ્રવ્ય આદિક અચેતન દ્રવ્યો તે અજીવ છે. પેલો ચેતના ઉપયોગ સહિત જે છે તે જીવ છે, અને પૂદગળ આદિક એટલે બીજા પાંચ દ્રવ્યો, પૂદગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, તો એ અચેતન દ્રવ્યો છે તે અજીવ છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન એનો વિસ્તાર કરતા કહે છે કે અહીં આ વિશ્વમાં દ્રવ્ય એકત્વના કારણભૂત દ્રવ્યત્વ સામાન્યને છોડ્યા વિના જ તેમાં રહેલા વિશેષ લક્ષણોના સદભાવને લીધે એકબીજાથી જુદા પાડવામાં આવતા જીવપણારૂપ અને અજીવપણારૂપ વિશેષને પામે છે. એમના વિશેષ લક્ષણો દ્વારા જે આ દ્રવ્યોને જુદા પાડ્યા, તો એમાં પહેલું શું લીધું? તો કે પહેલા એ રીતે લીધું કે જીવ કેટલા અને અજીવ કેટલા, જીવ કયું દ્રવ્ય છે અને અજીવ કયા દ્રવ્યો છે, તો એ રીતે બે ભેદ પાડ્યા, જીવ અને અજીવ એમ બે ભેદ પાડ્યા. એટલે ક્લાસિફિકેશન આપણે કહીએ તો પહેલું ક્લાસિફિકેશન જીવ અને અજીવ એ રીતે કરવામાં આવ્યું. એમાં જીવ એક દ્રવ્ય, જીવ દ્રવ્ય છે, અને બીજા પાંચ છે તે અજીવ છે. એટલે અહીંયા કહે છે કે અહીં આ વિશ્વમાં દ્રવ્ય એકત્વના કારણભૂત દ્રવ્યત્વ સામાન્યને છોડ્યા વિના જ, દ્રવ્યત્વ સામાન્યને છોડ્યા વિના જ, એટલે બધાને દ્રવ્યત્વ તો રહેલું જ છે, બધાની અંદર એવા કેટલાક સામાન્ય ગુણો તો બધાને રહ્યા જ છે, એટલે એ અપેક્ષાએ બધા દ્રવ્ય તો છે જ, છે દ્રવ્ય તો છે જ, એટલે એકત્વના કારણભૂત દ્રવ્ય સામાન્યને છોડ્યા વિના જ, છતાં એમાં વિશેષતા છે, તો એ વિશેષતાની વાત કરી છે. બધા દ્રવ્ય તરીકે તો દ્રવ્ય છે જ, તો અહીંયા આગળ એ વાત લેવી છે. સામાન્ય તરીકે આપણે દ્રવ્યની વાત અગાઉ સમજ્યા, હવે અહીંયા વિશેષ તરીકે વાત લેવી છે, એટલે એના લક્ષણ દ્વારા એ જુદા પડે છે એ વાત લીધી. એટલે એમાં એમ કહ્યું કે તે એકત્વના કારણભૂત દ્રવ્ય સામાન્યને છોડ્યા વિના જ, એટલે દ્રવ્ય તરીકે બધા દ્રવ્ય જ છે, તેમાં રહેલા વિશેષ લક્ષણોના સદભાવને લીધે, આ બીજા બધા દ્રવ્યોમાં રહેલા વિશેષ લક્ષણોને કારણે એકબીજાથી એ જુદા પડે છે, અને એકબીજાથી જુદા પાડવામાં આવતા પેલું જીવપણે અને અજીવપણે એવા વિશેષને લીધા, એટલે એ રીતે જુદા પાડતા જીવપણારૂપ અને અજીવપણારૂપ વિશેષને પામે છે. ત્યાં જીવનો આત્મદ્રવ્ય જ એક ભેદ, એક ભેદ છે, એક આત્મદ્રવ્ય જ એક ભેદ છે, એટલે કે બીજો કોઈ ભેદ જીવનો નથી. જીવ જે આત્મદ્રવ્ય છે તે જ છે, એ સિવાય બીજું કોઈ જીવ નથી. ત્યાં જીવનો આત્મદ્રવ્ય જ એક ભેદ છે, અને અજીવના પાંચ ભેદ છે. અજીવના ઉદ્ગળ દ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય અને આકાશ દ્રવ્ય એમ પાંચ ભેદ છે. જીવનું વિશેષ લક્ષણ ચેતના ઉપયોગમય પણ, એટલે ચેતનામય પણ તથા ઉપયોગમય પણ છે, અને અજીવનું વિશેષ લક્ષણ અચેતનપણું છે, એટલે અચેતનપણું પેલા પાંચેય દ્રવ્યમાં છે. ત્યાં જીવના સ્વધર્મોમાં વ્યાપનારી હોવાથી જીવના સ્વરૂપપણે પ્રકાશથી અવિનાશીની ભગવતી સંવેદનરૂપ ચેતના, એવી ચેતના વડે તથા ચેતના પરિણામ લક્ષણ દ્રવ્ય પરિણતિ રૂપ ઉપયોગ વડે
નિષ્પન્નપણું એટલે રચાયેલાપણું બનેલાપણું જેમાં ઉતરેલું પ્રતિભાસે છે તે જીવ છે. જો અહીંયા જીવની ચેતનાની વાત લીધી અને ઉપયોગની વાત લીધી. ચેતના તો જ્ઞાન દર્શનની ચેતના છે અને એ ઉપયોગાત્મક છે, એટલે ચેતનાની વાત લીધી તો સાથે અહીંયા ઉપયોગની વાત લીધી અને એ જેમાં પ્રકાશે છે તે જીવ છે એમ અહીંયા સમજાયું છે. શું કહે છે કે ત્યાં જીવની વાત પહેલા લીધી એટલે કે જીવના સ્વધર્મોમાં વ્યાપનારી હોવાથી જીવના સ્વરૂપપણે પ્રકાશતી અવિનાશીની ભગવતી સંવેદન રૂપ ચેતના એવી ચેતના વડે તથા ચેતના પરિણામ લક્ષણ દ્રવ્ય પરિણતિ રૂપ ઉપયોગ વડે નિષ્પન્નપણું એટલે રચાયેલાપણું બનેલાપણું જેમાં ઉતરેલું પ્રતિભાસે છે તે જીવ છે. હવે દ્રવ્ય પરિણતિ માટે અહીંયા ચેતના માટે ફૂટનોટમાં થોડી વાત લખી છે કે ચેતનાના પરિણામ સ્વરૂપ ઉપયોગ જીવ દ્રવ્યની પરિણતિ છે. ચેતનાના પરિણામ સ્વરૂપ ઉપયોગ જીવ દ્રવ્યની પરિણતિ છે એટલે અહીંયા એ વાત લીધી કે દ્રવ્ય પરિણતિ રૂપ એટલે ચેતનાના પરિણામ રૂપ આ દ્રવ્યની પરિણતિ છે. કયા દ્રવ્યની? જીવ દ્રવ્યની પરિણતિ છે અને એવો એનો ઉપયોગ છે. ઉપયોગની વ્યાખ્યા આપણે એ સમજીએ છીએ કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ, તો એવો એ ઉપયોગ ચૈતન્યને અનુસરનાર છે તે ઉપયોગ. બીજી રીતે કહીએ તો ઉપયોગ દ્વારા આપણે જ્ઞાન અને દર્શનના ઉપયોગ દ્વારા આપણે જેનું જ્ઞાન દર્શન કરીએ છીએ એનું લક્ષ પણ થાય છે, એમાં એકાગ્રતા પણ થાય છે અને એમાં સ્થિરતા પણ થાય છે, તે ઉપયોગ દ્વારા થાય છે. તો એવા ઉપયોગ વડે જે રચાયેલું છે, નિષ્પન્ન છે, જેમાં ઉતરેલું પ્રતિભાસે છે તે દ્રવ્ય, તે જીવ છે. અને જેમાં ઉપયોગની સાથે રહેનારી યથાયુક્ત એટલે યથોક્ત લક્ષણવાળી ચેતનાનો અભાવ છે અને એવો ચેતનાનો અભાવ હોવાથી બહાર તેમજ અંદર અચેતનપણું ઉતરેલું પ્રતિભાસે છે તે અજીવ છે. જેમાં ચેતના નથી તે અજીવ છે. ચેતના લક્ષણનો અભાવ જેમાં રહ્યો છે તે અજીવ છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે દ્રવ્યપણારૂપ સામાન્યની અપેક્ષાએ દ્રવ્યોમાં એકપણું છે. દરેક દ્રવ્યમાં કેટલાક સામાન્ય ગુણ છે અને દ્રવ્યત્વની વાત કરીએ તો એ દ્રવ્યપણારૂપ અપેક્ષાથી જોઈએ દ્રવ્યત્વ બધામાં છે એટલે બધા દ્રવ્ય અપેક્ષાએ તો બધા દ્રવ્ય છે એટલે બધા દ્રવ્યોની અપેક્ષાથી જોઈએ તો બધામાં એકપણું છે. કેમ કે બધા દ્રવ્ય છે એટલે બધા એ ગુણોનો સમૂહ છે, બધામાં કેટલાક ગુણો સામાન્ય છે. તો પણ વિશેષ લક્ષણોની અપેક્ષાએ તેમના જીવ અને અજીવ એવા બે ભેદ છે. આ પહેલી રીતે ક્લાસિફિકેશન કર્યું એમાં એવા બે ભેદ પડે છે કે જીવ અને અજીવ એવા બે ભેદ છે. જે દ્રવ્ય ભગવતી ચેતના વડે અને ચેતનાના પરિણામ સ્વરૂપ ઉપયોગ વડે રચાયેલ છે તે જીવ છે. જો એક વાત અહીંયા ભગવતી ચેતના કહી છે, ચેતનાને ભગવતી એટલે ભગવતી ચેતના એટલે એ ચેતના કેવી છે? એ ચેતના તો પોતાને પૂર્ણ દશાની પ્રાપ્તિ નું કારણ થાય છે. કેવી એ ચેતના છે એટલે એ ચેતનાને ભગવતી ચેતના કહી. એ ચેતના દ્વારા જીવ પોતે પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે, અનુભવે છે એટલે એ ચેતના એ ભગવતી ચેતના છે. જે દ્વારા જીવ પોતે પુરુષાર્થ કરે છે અને પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે એવી એ ચેતના, એ જ્ઞાન દર્શનની ચેતના, એ ચેતનાને ભગવતી ચેતના કહી છે. એટલે જે દ્રવ્ય ભગવતી ચેતના વડે અને ચેતનાના પરિણામ સ્વરૂપ ઉપયોગ વડે રચાયેલ છે તે જીવ છે. અને જે દ્રવ્ય ચેતના રહિત હોવાથી અચેતન છે તે અજીવ છે. જીવનો એક જ ભેદ છે, બીજા કોઈ જીવ નથી, એક જ દ્રવ્ય જીવ છે અને અજીવના પાંચ ભેદ છે અને આ બધાનો વિસ્તાર આગળ આવશે. તો એ રીતે આ 127મી ગાથા છે. તો આપણે 9મા શ્લોકથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવને સાંભળીએ. પ્રવચન સુધા ભાગ છઠ્ઠો એના પાના નંબર 4. અહીંયા
શ્લોક 9 અને ગાથા 127 ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે તેની શરૂઆત કરી છે. પ્રવચનકાર શ્લોક 9 આ શ્લોક દ્વારા નવીન વિષયની વિશેષતાના પ્રકાર એના વર્ણન કહું સૂચિત કયા જતા હે. દ્રવ સામાન વિજ્ઞાન કૃત્વાય થી માણસમ તદ વિશેષ પરિજ્ઞાન રાજભાર ક્રિયતી અધુના. ઇસ પ્રકાર દ્રવ સામાન, દ્રવ સામાન એટલે વિશેષ ના સબ પ્રકાર દ્રવ એનું દ્રવ એમ દ્રવ માંથી કોઈ સોદ્રમાં નથી એમ કઈ થાય એનું દ્રવ એ દ્રવ ના સામાન નો જ્ઞાન થી મન ને ગંભીર કરીને હું પાતો છે વિજ્ઞાન નિમ્ન વિજ્ઞાન માં ચડેલું મન વળેલું મન એટલે ગંભીર કરીને પછી દ્રવ સામાન કે જ્ઞાન છે વિજ્ઞાન શું છે ને પાછું એના જ્ઞાન મન કહો નિમ્ન ગંભીર કરકે મનને એ સામાન જ્ઞાન દ્રવ્યનું તેમાં વાળીને તેમાં ચાળીને અબ દ્રવ્યા દ્રવ વિશેષ કે પરિજ્ઞાન કા પ્રારંભ થયા જતા દ્રવ્યના ભેદો જે ભેદ ભેદ સામાન તો દ્રવ્યની વ્યાખ્યા કરી પણ દ્રવ્ય ભિન્ન દ્રવ્ય એની વ્યાખ્યા વિશેષ કે પરિજ્ઞાન વિસ્તારપૂર્વ જ્ઞાન પરિજ્ઞાન છે ને ફરી સમસ્ત પ્રકારનું કારણ કહેવા જતા હે ઈશ્વર ભગવાન ભગવત કુંકુંડાચાર્ય પ્રણીત શ્રી પ્રવચન સાર શાસ્ત્રી શ્રીમદ અમૃત મદાચાર્ય શ્રીમદ કહે છે બે નો ભગવાન ને શ્રીમદ કહે છે ભગવાન ઓર અમૃત કુંકુંડાચાર્ય શ્રીમદ અમૃત શ્રીમદ પિતા મહાલ અરહંત શ્રીમદ અરહંત ભગવાન શ્રીમદ સ્વરૂપ ને દર્શન વાળા અહીંયા શ્રીમદ ભગવત કુંકુંડાચાર્ય પ્રણીત પ્રવચનકાર શાસ્ત્રી શ્રીમદ અમૃતચંદ્રાચાર્ય વિરચિત તત્વદીપિકા નામની ટીકાની મે તત્વ પ્રજ્ઞાપન ને દ્રવ સામાન પ્રજાપન પ્રજ્ઞાપન સમાપ્ત સામાન દ્રવ્ય એક અબ દ્રવ વિશેષ કા વિજ્ઞાપન કરે દ્રવ વિશેષ કો દ્રવ કે ભેદો કો દ્રવ કેટલા પ્રકારના છે એ લોકો બતલાતો જેમ પ્રથમ દ્રવ કે જીવ અજીવ બને તો વિશેષ કો નિશ્ચિત કરતે હૈ બરા સામાન દ્રવ કીધું તો હવે જીવને અજીવ આવે ભેદ થાય ભેદ થઈને જીવ એક અને અજીવના પાંચ સદ્રવ દ્રવ કે જીવન જીવ એસે બહુ ભેદ બદલાતા શ્લોક દ્રવમ જીવમ અજીવમ જીવોપમ ચેદનમ રોગમો કૌગલ દળ સમૂહમ અચેતનમ હૃદય અજીવ જે દ્રવ્ય જીવ અજીવ ઈત ઉપયોગ મય કે જીવ છે ઉદગળ પ્રમુખ જે છે અચેતન દ્રવ્ય કે અજીવ છે ભગવાન ના જ્ઞાન માં સદ્રવ જોયા સમાન દ્રવ્ય ને કહેતે સદ્રવ છે ભગવાન ને જ્ઞાન ની પર્યાય ને ધર્મ એટલો છે દ્રવ નો સ્વભાવ તો અભૂકી છે પણ જ્ઞાન ની પર્યાય નો સ્વભાવ સદ્રવ ને જાણવું ત્યાં એક પર્યાય પૂરી થાય
द्रव तो पूर्ण है, द्रव तो पूर्ण है, इंद्र की अभी कुछ नहीं है, बना बच्चे क्या रहेंगे? द्रव तो पूर्ण है, भगवान आत्मा हो, उसकी परियाय द्रव ने जाने इसकी ताकत वाली ये परियाय पूर्ण है, समझ आया? स्वद्रव को ज्ञान पूर्वक स्वद्रव को ज्ञान ही पर्याय निकाकात है। इस स्वद्रव को छुए बिना अपनी पर्याय द्रव को छुए बिना मैं अपनी पर्याय दूसरा द्रव को छुए बिना अपने पर्याय में उसका ज्ञान होता है भाई। आई बात नहीं है, समझ आया? यही आप विश्व में सीखा द्रव के तत्व के कारण भूत द्रव सही द्रव एकत्व के कारण द्रव समान को छोड़े बिना ही समान पड़े तो द्रव है सब द्रव हमारे उसका भेद करते उसमें रहे हुए विशेष लक्षणों के स्वभाव के कारण सामान द्रव तो कहा प्रत्येक द्रव का भिन्न भिन्न लक्षण है ये विशेष लक्षणों के स्वभाव स्वभाव विशेष लक्षण का हरेक द्रव नाम विशेष लक्षणों का स्वभाव ये लक्षण से ये द्रव जाने में आते एक दूसरे से पृथक किए जाने पर विशेष लक्षणों के हयाती के कारण एक दूसरे से भिन्न किए जाने पर जीवत्व रूप न अजीत रूप विशेष को प्राप्त होता है। सामान्य द्रव का द्रव न भेद पड़ा जीव अजीव जीव में एक आया अनाजीव में पांच आया उसमें जीव का आत्मद्रव ही एक भेद है। जीव में अनंत भले हो पर आत्मद्रव ही उसका एक प्रकार है और अजीव के पुद्गल द्रव धर्म द्रव अधर्म द्रव काल द्रव अनेक आकाश है पांच भेद है। जीव का विशेष लक्षण सनातन विशेष लक्षणों के सद्भाव के कारण एक दूसरे के पृथक किए जाने पर मेरे द्रव्यों विशेष लक्षण द्वारा दूसरा द्रव से पृथक करने में भिन्न द्रव तरीके एक है द्रव 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 पर द्रव्यना भेद है उसमें विशेष लक्षण द्वारा ही द्रव्यना भेद जानने आते हैं। हाँ जीव का विशेष लक्षण चेतना उपयोग मयत्व जीव का विशेष लक्षण चेतना नाम त्रिकाली स्वभाव चेतना त्रिकाली स्वभाव उपयोग उसका परिणाम पर्याय आत्मद्रव का चेतना लक्षण है माने ये चेतना चेतन का लक्षण है चेतन द्रव का चेतना लक्षण है और चेतना गुण है और उसका परिणाम उपयोग की परिणाम चेतन की उपयोग दशा है। उपयोग दशा द्वारा चेतना न चेतना न करना चेतन उसका ज्ञान होता है। वाक्य आया पांच अजीव द्रव हैं जीव द्रव भिन्न भिन्न का लक्षण क्या लक्षण भेद भिन्न है न भिन्न लक्षण उसका चेतना है चेतन द्रव का चेतना लक्षण है चेतना से यहाँ द्रव है ऐसा जानना आता है
उन्हें चेतना जानने में आता है सुने कृष्ण कि चेतना का उपयोग में जानने में आता है गुण तो है समझ में आया आप चेतन का चेतना गुण है और उसका उपयोग में जानने में आता है उपयोग जानना देखना ये उपयोग है उसके द्वारा चेतना न चेतन का ज्ञान होता है जीव द्रव को कैसे क्या लक्षण से जानना जीव द्रव लक्षण लक्षण क्या दूसरा द्रव से भिन्न उसका लक्षण हो तो भिन्न रहते ना कि भगवान चेतन है द्रव उसकी चेतना एक गुण ये लक्षण ध्रुव लक्षण पर ये लक्षण को हमें द्रव को जानने वाला चेतन का प्रणमन चेतन का प्रणमन राजा जी नहीं चेतन का प्रणमन उपयोग ये उपयोग से चेतना लक्षण द्रव लक्ष्य एक उपयोग में जाने में आता है उपयोग ना भेद पड़ा उपयोग ना भेद पड़ी तो सैन्य जीव तत्व ने पशु चेतना नहीं पण गिनने में आया है अहीं से गिनना नती का ना लिया है जय सनाचार्य नहीं टीका लिया है सुरुपयोग व्यवहार मति ज्ञान असुरुपयोग लिया है निश्चय परम शुद्ध चेतनिया व्यवहार अशुद्ध चेतनिया संस्कृति का नाय यहाँ पर ऐसा लिया है आत्म तत्व शुद्ध अशुद्ध चेतना वाला आत्म तत्व एना भेद एक शुद्ध चेतना नहीं समझ चेतना पर उसमें है शुद्ध चेतना निर्मल परिणाम पर उसमें है तो निर्मल परिणाम द्वारा चेतना ने चेतन का ज्ञान हुआ साथ में अशुद्ध बना है उसका भी चेतना में उपयोग में ज्ञान हुआ भगवान आत्मा चेतन ध्रुव है सद्रुव रही है चेतन ध्रुव है उसका लक्षण क्या लक्षण से चेतन में ख्याल में आता है चेतना लक्षण हूँ एक गुण दूसरा में नहीं तो चेतना से लक्ष्य आता है तो चेतना से लक्ष्य आता है तो चेतना गुण से लक्ष्य आता है एक दूसरा परिणाम का लक्ष्य आता है चेतना तो त्रिका भी ध्रुव है तो उसका परिणाम जो होता है धन्यवाद गुरु आप एक लोग की प्रगत सार है भगवान ने दी देने का सार कहते हैं कि स्वद्रव में से जीव द्रव की विशेषता भिन्नता उसका लक्षण से भिन्नता जानने में आता है तो ये लक्षण क्या प्रभु का लक्षण चैतन्य का क्या चेतना लक्षण है तो भी है चेतना से लक्षण आता है तो क्या है नहीं ध्रुव से ध्रुव लक्षण आता है चेतना लक्षण चेतन का जीवद्रव का चेतना स्वभाव लक्षण उसका परिणाम में ख्याल में आता है है
क्या रहते हैं परिणाम चैतन्य का हुआ चेतना का परिणाम उपयोग हुआ ये उपयोग लक्षण अने चेतना लक्ष्य अने चेतना लक्षण द्रव्य लक्ष्य पर आज चेतना लक्षण द्रव्य का अजीव का उसका खैर स्वयं किसमें आता है पर उपयोग चेतना का उपयोग जो परिणाम है उसमें चेतना आया है लक्षण हाँ 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 तो नक्की हो जाता है तो मैं तो भी तो हूँ पर संलग्न भी हूँ इन्हें भगवान ने पूछना जाना ना पड़े समझ में आया ये प्रश्न जो नहीं था महाराज को भी था बदलने को क्या भविष्य गए भविष्य ना प्रश्न नहीं कि दुखता था भविष्य तो मैं हूँ ही एक काम मोक्ष ने माचे लायका भाव में हूँ भवी भवी नहीं प्रश्न है नहीं कि અને બધા માર્ગ માં માટે એમ કીધું કે ભાઈ માર્ગ માં ભવ્ય ભવ્ય ની શોધ ન કર વસ્તુ તમને પર્યાય ના ભેદ છે ને એ તો ભવ્ય પર્યાય માં છે ને ભવ્ય વિચારી કઈ મૂળ અભૂ કહે ને અને ભવ કહે કે વિચારી ગુણ એટલે વર્તમાન પર્યાય ને લાયકાત ને બગડે અને વર્તમાન પર્યાય ને લાયકાત નહીં એ બગડે હા हीरा कैसे तड़कना तो चेतना है स्वभाव से है जिसको तड़कना भगवान आत्मा चेतना से है ऐसा जान कभी चेतना से है ऐसे जानने में भूलने तो आता नहीं એક શબ્દ પડ્યા ને ચેદન ઉગ નવો એમ ભાષા હે ને મૂળ પાઠ દવમ જીવન અજીવન યુગો પણ ચેદન ઉગ નવો ચેતના કા ઉપયોગ જે પ્રણમન હૈ ક્રિયા હૈ ચેતના ગુણ હૈ દ્રવ ચેતના મૂળ કા દ્રવ આધાર દ્રવ હૈ ઓર ચેતના લક્ષણ હૈ ચેતન કા એસે હોને પર ભી રૂપ હૈ એ અનુભવ મેં નહીં આતા એ પ્રણમન મેં પર કાલ મેં આ ગયા ઉપયોગ રૂપી પ્રણમન મેં ચેતના ચેતન કા લક્ષણ હૈ એસા ઉપયોગ મેં કરના હૈ तब तो ये उपयोग ज्ञान चेतना हुई भगवान आत्मा चेतन को दूसरा ग्रह से भूमि जानने का लक्षण क्या है भगवान आत्मा को दूसरा द्रव्य घर से साथ अधिक उद्गम से कर्म से आदि पर उद्गम कर्म में उद्गम है ना ये उद्गम में लक्षण उद्गम में है भगवान तो उसका लक्षण से भिन्न है चेतना चेतन का लक्षण है यानी लक्षण तो ध्रुव है ध्रुव को जानने कब आया था चेतना चेतन का लक्षण है जानंद प्रणमन हुआ तो सीधी बात है ज्ञान रूप परिणमन हुआ ज्ञान चेतना ग्यारह साल में आया था चेतना लक्षण में दृढ़ लक्ष्य उपयोग में स्थल में आया था
यहाँ तो निर्णय भी हो गया कि मैं तो थोड़ी हूँ, अने चेतना ना जानने से तो मैं तो समझी देती हूँ। भगवान को पूछना नहीं पड़े, भगवान जाने। अरे यार मैं तुम्हें बच्चे छोटे आकर आत्मा हमने तुम कैसा दिखा, हमने तुम गर्व गर्व है कि काल भी पाकी मथी पाकी सर्व में जाने। अरे भविष्य को भविष्य ना निर्मलना तारा ज्ञान क्या थे तारा महाविद्यालय पंडित पाके थे पंडित पाका लगे वाला महाविद्यालय हम छोटे शोकों लोगों आ जाएंगे कौन हमकुम भव है क्या भव है और हमकुम की लाभ चाल अभी कर दे के नहीं करने की जरूर नहीं है। और अंदर बात ज्ञान का आनंद आया और ज्ञान या आनंद स्वरूप परिपूर्ण है, ये नमूना से सारा परिपूर्ण है। रवि तो हुआ तो मैं संकेत हूँ और मेरे तो अल्पकाल में केवल जानता में जितया ये है। समझ में आया अभी बात उनसे बैठे आपको काम दे वर्तमान मत रही गड़बड़ की मत भगवान चैतन्य महासुंदर निराज एनो जो ज्ञान होता है विज्ञान चेतना ये ज्ञान चेतना के साथ में अशुद्ध कर्म में कर्म फल चेतना भी है। कारण वो ज्ञान चेतना में ज्ञान द्वारा चेतना ने ग्रह जान विज्ञान उपयोग में अशुद्ध बना भी चेतना में है उसका भी ठीक ज्ञान चेतना में काम आया। समझ में आया अशुद्ध चेतना जड़ में होती नहीं शुभा के परिणाम मलिन होने उसका पर दुख ये कुछ जड़ का दृढ़ में होता नहीं मेरी पर्याय में है। समझ में आया तो मेरी पर्याय ये उपयोग ज्ञान पर प्रणमन हुआ ये प्रणमन से चेतना ने चेतन का भान हुआ उसके साथ अशुद्ध चेतना भी है अपनी बात नहीं अशुद्ध चेतना भी है अशुद्ध चेतना का दुरुपयोग की चेतना ज्ञान में ज्ञान होता है यदि करण मन में अशुद्ध बना कोई भी जाना बात आंदोलन है आंदोलन अरे आंदोलन से कोई बात नहीं आंदोलन की आत्मात्मा जी दो आत्मा जी दो मेरी नंबर के ज्ञान दो मोक्ष मांग दीकरो मोक्ष मांग बाप जो नर्क में हुए हैं बंधन हो जाए उसमें कमी होती है अभाव नहीं होता
नरक गति की बंद में बड़ी स्थिति का बनता है। उनकी स्थापना किया था तक बड़ी स्थिति था आत्मा ना आनंद में हम कहते उसको बहुत मोटी साबित करना। एक नरेंद्र स्वर्ग था उपाधि में देखना लाखों की भूमि को ध्यान आनंद में है। मेरे रानी समझी थी ये दोनों रानी मैंने कही के सारा घूमने वा नाचे हुए बस रूप में कभी नहीं देखी मरो हमारा ये मरो हमारा गुरु के सरोवर से ध्यान ना पिया हो आनंद ना पिया हो। अरे शादी में नाचे सारा जो मैंने तो अकेले जाने में बस और नहीं करो जरा जरूर काम ये नहीं जानकर बंदा आनंद क्या है राजन अनाथ है तेरे शरण नहीं कोई आत्मा का तुम मैं अनाथ हूँ तो तुम अनाथ है एक बात पूरा है कोई साधन नहीं अनाथ तुम है मैं अनाथ हूँ तो तुम अनाथ है तेरे आत्मा का शरण नहीं तुम अनाथ है हमारे तो हम सुनाथ हैं आने दूध आए तो तुम की कमी उन्नत जाना ने पी भगवान पास समय से न गई कथा है समझ गई कुछ आए के पण ये तो समाती है कीर्तन सेवन भगवान का तो गया समित मा पोता ना समित मा अंदर मा एकादे विशेष जो थाय कंपित है अने कीर्तन के रूप पर बांध रहे थे हुआ खुद ये तो सुंदर दृष्टि से आप अंतम गुण प्राण में दिखाई नहीं मनी में दिखाई नहीं ये दिशा में सैनिक ने कैसे प्रवृत्ति अनाथ कर आए अंदर भगवान चैतन से तेरे से शरण मिला नहीं महाराज मैं राजन हूँ मैं अनाथ हूँ मैंने पुरुष मुखी राजन कहीं ने तने मिला है सब नहीं राजा का प्रकृति आप देखा ऐसा रहा शरीर में थोड़ा और धोती कई शरीर में मुझे कोई समझते समझ रहा है कोई निकारा बाजी ना बाजी ना मिल रही राजन करना चले थे नहीं राजन तो होना आप तो भाई दरिद्र से हो राजन मैंने बड़ी बच्ची को आए तो मैं आत्मा ने रुचि बड़ी मिली और दरिद्र हाँ दरिद्र है तुम
उपदेश दिया था हमने लक्ष्मी दरिद्र पड़ा फिट गया ना लक्ष्मी बनते भगवान आत्मा ने लक्ष्मी अनंत आनंद ज्ञान दर्शन लक्ष्मी वान थी गये आ लक्ष्मी वान જેનું આવતું એકદમ કામ નથી કામ જાણે સિત્તેર વર્ષ 170 વર્ષનો લાભ છે પ્રભુતા પ્રભુતાની કોરી મુજરો મુજરો બને હરી આ અજ્ઞાનનો રોગ પ્રભુ સારો પોતાને હું પ્રભુ માનું છું પ્રભુતા પ્રભુ તો ગુણ હે ને તમે પ્રભુતા પ્રભુ તારી તો ખરી મુજરો 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 ગમે હરી મારા મુજરા થી પ્રભુ મારો રોગ હરી દે તારો મુજરો હું કરું છું એ આ ઉપયોગમાં જ્યાં દ્રવ્યમાં જાય છે ત્યાં એ મુજરો કર્યો એનો અજ્ઞાન નો રોગ થાય ગયો આ રોગ એ રોગ આત્મામાં નથી નહીં અજ્ઞાન રૂપી રોગ મિથ્યા ભ્રાંતિ રૂપી રોગ આત્મભ્રાંતિ સમ રોગ નહીં આવે છે ને શ્રીમદમાં આત્મભ્રાંતિ સમ રોગ નહીં સદગુરુ વૈભક્તિ જ્ઞાન ગુરુ આજ્ઞા ઔષધ વિચાર ધ્યાન ભ્રાંતિ નો મોટો રોગ કે હું રાગ વાળો છું કરિયા છું ઇટાલિયા નાથ છું એવી જેને ખબર નથી ભ્રાંતિમાં રોગમાં પીડા છે એ આપણે આવી ગયું ભ્રાંતિ નો નાશ થાય આત્માના પદને પ્રાપ્તિ થતા ભ્રાંતિ નો નાશ થાય આત્મનો લાભ થાય અજીવ ઉસમે જીવ કા આત્મદ્રવી એક ભેદ હૈ અજીવ કે પુરુષ કે પાંચ પુરા જીવ કા વિશેષ લક્ષણ વિશેષ નામ ઉત્સવ મેં રહેને વાલા લક્ષણ કર્મ નહીં ચેતના ઉપયોગમય ચેતના અને ઉપયોગમય બે ચેતના એ ગુણ અને ઉપયોગમય તો એ પર્યાય સમજને આવ્યા કરવાનું છે બાપુ બાકી તો બધી સ્વચ્છતા છે દુનિયામાં નામ ખેંચ્યા જરૂર લગાવી ગયા આ તો ભગવાન ચેતન સ્વરૂપ એને ચેતનાના પરિણામ ઉપયોગ નહીં થયો લક્ષ્મણ આત્મદ્રવ્ય એ લક્ષણ યોગ અને ચેતના બહુ કોને ચેતના એમ કહ્યું ને ઉપયોગ મયત્વ એટલે એનો પરિણામ આમ તો ચેતના લીટી કરીને ઉપયોગ લીધો પણ એ ચેતના એટલે પરિણામમાં વિકાર ચેતના થાય ઉપયોગ મયત્વ ઉપયોગ મયત્વ ચેતના મયપના અને ઉપયોગ મયપના હે લક્ષણ કરવાનું શું કારણ સર્વે શુદ્ધ મારે હંમેશા લક્ષણ કે બાપુ લક્ષણ થી થાય છે આત્મા ચેતન નહીં અને ઉપયોગ નહીં ખબર નથી
उसको खुदर बताने से लक्षण भेद कर इनके लक्षण में लक्ष्य भेद हो गया आया लक्षण बताते हैं तो लक्ष्य तो भेद हो गया इतना भेद बताने का कारण क्या जिसने उपयोग में आत्मा है ऐसा जाना नहीं उसको लक्षण क्या बताना है तो भेद है तो उपयोग में क्रिया है द्रव से निंद भेद हाँ जिसको जानने आया नहीं आत्मा उसको लक्षण का भेद क्या बताना है उसका लक्षण ऊपर भेद लक्ष्य नहीं लक्षण जिसका है इसका हमको लक्ष्य है हमने लक्षण जिनकारी से इतने चिंता करी क्या भेद नहीं करता भाई जिन्हें लक्षण की लक्षण ख्याल नहीं उसको भेद डाले बिना लक्षण का नाम कराया बिना उसको लक्ष्य में आता नहीं आई बात है दीव धनी न आई અને અંદર દીવ ધ્વની ની અંતર દિશા પ્રગટ થતા છે ચેતના સ્વરૂપ છું મેં તો ચેતના સ્વરૂપ છું કવિતા તો નિર્ણય હો ગયા પણ નિખાર કા નાશ હોતો સુંદર દર્શન કા નિર્ણય હો ગયા ये बात है ना जीव का विशेष लक्षण चेतना उपयोग मयत्व चेतना मयपणा ने उपयोग मयता है स्वद्रविना सामान्य में से जीव द्रव का विशेष लक्षण द्वारा भिन्न करा स्वद्रव से भिन्न अपना विशेष लक्षण से उसका समारा वर्ग का लक्ष्य करके सोना लक्षण लाए समय इसलिए इससे सनत द्रव का नाम हुआ ये इसे लक्षण नहीं आता જ્ઞાન હોય તો પર્યાય નહીં હવે પર્યાય મેં દેવતા લક્ષણ લેના ઉપયોગ મેં પ્રેમને દેવતા લક્ષણ શૈલી સારા પ્રભુની શૈલી एक जीव का उपयोग नहीं था वर्षों जीवपणा बताओ जीवपणा जेने जाना एने आत्मा ने जाने बताया हे अजीव अजीव का विशेष लक्षण इतने पांच द्रव नाम आत्मद्रव की भिन्न लक्षण आत्मद्रव की तीन लक्षण ये लक्षण की अजीव जानने में आते हैं अचेतन पना है अचेतन पना है तो जीव के स्वधर्म में व्यापने वाले होने से जीव के स्वरूप रूप से प्रकाशित होती हुई विशेष लक्षण अचेतन में है वही है इतने कई वहां जीव के स्वधर्मों में व्यापने वाली होने से चेतना निगाह क्या करते हैं चेतन ने चेतना दिन पर अरे जीव के स्वधर्मों में व्यापने वाले होने से
जीव के स्वरूप रूप से प्रकाशित होती हुई कौन चेतना, चेतना ना परिणाम जीव के सौ धर्मों में व्यापने वाली होने से जीव के स्वरूप रूप से प्रकाशित होती हुई अविनाशिनी चेतना अविनाशिनी भगवती ये चेतना भगवती स्वरूप है। संवेदन रूप चेतना के द्वारा अंतरना चेतना में वेदन द्वारा चेतना के द्वारा तथा चेतना परिणाम लक्षण चेतना नो परिणाम लक्षण है वो जो उपयोग ये द्रव्य प्रणति उपयोग के द्वारा ये द्रव्यनी परणति चेतनानी परणति तो द्रव्यनी परणति विशेष में सुना तो आपको बदलते जीव स्वधर्म में व्यापने वाली चेतना आत्मा में स्वधर्म स्वभाव में व्यापने वाली चेतना स्वरूप रूप से स्वरूप रूप से शरीर नो रूप नहीं पड़ा तो स्वस्वरूप रूप से स्वस्वरूप रूप से प्रकाशित होती हुई अविनाशी भगवती संवेदन रूप चेतना के द्वारा एक चेतना निभाती तथा चेतना परिणाम लक्षण परिणाम आया काल में तो परिणाम नहीं आया है चेतना आप चेतन है ऐसा ख्याल चेतना लक्षण से आया ये परिणाम ने ख्याल आया था ख्याल आया नहीं तो चेतना से चेतन है ऐसा तो ख्याल बताओ समझ आया पीछे चेतना परिणाम इसलिए उपयोग ये इतना कायम नहीं किए बताया पहले अगर उसका उपयोग आई या चेतना में चेतन में काम बनी अभी आज नो स्वाध्याय यहाँ सुधी राखी छे आ गाथा नो शेष भाग अपने आवता स्वाध्याय में लईशु अभी सुखनाम बोलिए।